ડીસામાંથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મિશન વસ્ત્રમ કાર્યક્રમનો પ્રારંભ કરાયો. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતેથી બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નવજાત બાળ શિશુના જન્મતા સાથે થતા મૃત્યુદરને ઘટાડવા મિશન વસ્ત્રમ કાર્યક્રમનો પ્રારંભ કરાયો, જે અંતર્ગત તમામ તાલુકાઓમાં તેની કીટો મોકલવામાં આવી અને 100 દિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર જિલ્લાના 14 તાલુકાઓમાં સતત ચાલુ રહેશે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં માતા અને નવજાત શિશુઓના મરણદર ઘટાડવામાં અને ગુજરાત સરકારના નીતિ આયોગને સાર્થક કરવા અને નવજાત બાળ શિશુ જન્મતાની સાથે જ હાઇપોથેમિયાના લીધે બાળક મૃત્યુ ન પામે તે સુભાષેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત બનાસકાંઠા, મહિલા કલા નિધિ ટ્રસ્ટ અને રેડિયો પાલનપુર 94.4 MFM સંયુક્ત ઉપક્રમે દાતા પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નળાબેડ સુધીના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં એક જ સમય એક સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ 11 જૂન 2024થી ડીસામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડૉક્ટર ભારમલ પટેલ, ડૉક્ટર પીએમ ચૌધરી સહિત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં તારીખ 19 સપ્ટેમ્બર 2024 સુધી કુલ 100 દિવસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરેલ, તેમજ આ કાર્યક્રમમાં ડૉક્ટર ખાન, સિનિયર મેડિકલ ઓફિસર ડીસા સિવિલ, અર્બન હેલ્થ ઓફિસર ડૉક્ટર નિસર્ગ જોશી, ડીસા સિવિલના વહીવટી અધિકારી મયુરભાઈ ચૌધરી, સ્ટાફ, નર્સ બહેનો, તાલુકા હેલ્થ સુપરવાઇઝર નિરંજનભાઈ ઠક્કર, અર્બન 1-2ના હેલ્થ સુપરવાઇઝર તેમજ આશા બહેનોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના વિતરણમાં એક સૂત્રતા રહે તે માટે ગત વર્ષ 2023 જૂન જુલાઈ ઓગસ્ટ મહિનામાં થયેલ ડિલિવરી મુજબ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં મિશન વસ્ત્રમ બેબી કીટો દરેક તાલુકાઓમાં મોકલવામાં આવી હતી.